કોરોના વાયરસને લઈ સરકાર દ્વારા આપવામાં આવેલા લોકડાઉનની હવે અસર જોવા મળી રહી છે. ગુજરાતમાં રોજીરોટી મેળવવા માટે આવેલા પરપ્રાંતીય મજૂરો હવે તેમના વતનની રાહ પકડી રહ્યા છે, ત્યારે મજૂરો વગર ધંધા રોજગાર ઉપર વિપરીત અસરો સામે આવી રહી છે. ત્યારે અમારા સંવાદદાતાએ ચંડીસર ખાતે આવેલી જીઆઈડીસીની મુલાકાત લીધી ત્યારે કેટલાક ચોંકાવનારા તથ્યો સામે આવ્યા છે. ચંડીસર જીઆઈડીસીમાં 300 જેટલા વિવિધ એકમો આવેલા છે, જેમાં હાલમાં 250 એકમો કાર્યરત છે, જેમાં પીવીસી પાઇપ, સો મિલ, કેસ્ટર મિલ, ઓઇલ રિફાઇનરી, એરંડા મિલ, દાલ મિલ, આયુર્વેદિક દવા ફેક્ટરીઓ, ફેબ્રિકેશન જેવા વિવિધ એકમો આવેલા છે, જેમાં 2000 જેટલા કામદારો અહીં કામ કરતા હતા. જ્યાં લોકડાઉન દરમિયાન અગાઉના 21 દિવસ માત્ર ફૂડને લગતા જ એકમો ચાલુ રાખ્યા હતા, બાકીના તમામ એકમો બંધ રહેતા આ એકમોના માલિકોને કરોડોનું નુકસાન થયું હતું. હાલમાં સરકારે તમામ ધંધાકીય એકમોને ચાલુ કરવાની છૂટ આપી છે, ત્યારે અહીં પરપ્રાંતીય મજૂરો કે જે અહીં કામ કરતા હતા તે પૈકી 1000 જેટલા પરપ્રાંતીય મજૂરો તેમના વતન જતા રહેતા અત્યારે ચંડીસર જીઆઈડીસીમાં ઉદ્યોગોને મોટું નુકસાન થઈ રહ્યું છે. કોરોનાને લઈ હાલમાં એકમોની અંદર દરેકને સેનિટાઈઝ કરવામાં આવે છે, તેમજ માસ્ક તેમજ સોશિયલ ડિસ્ટન્સનું પણ પાલન કરવામાં આવી રહ્યું છે. જીઆઈડીસી એસ્ટેટ એસોસિએશનના પ્રમુખ લીલાભાઈ સુથારે જણાવ્યું હતું કે 300 એકમો પૈકી હાલમાં 250 એકમો ચાલુ છે અને લોકડાઉનના કારણે 1000 જેટલા પરપ્રાંતીય કામદારો જતા રહ્યા છે. હાલમાં સરકારે છૂટછાટ આપી છે, પરંતુ ધીમે ધીમે આ એકમો પટરી ઉપર ચડશે. કરોડોનું નુકસાન આ એકમોને થયું છે, પણ પ્રાંતીય કામદારો જે લોડિંગ કામ કરે છે, સરકાર પણ આ એકમોને વગર વ્યાજે લોન આપે એવી અમારી માંગ છે. ચંડીસર જીઆઈડીસીમાં લોકડાઉન વખતે, શરૂઆતમાં જે લોકડાઉન થયું એ વખતે તો લગભગ બધા ધંધા બંધ જ હતા, અને અંદાજે ફેક્ટરીઓ 250-300 ફેક્ટરીઓ છે, અને હાલ 250 ફેક્ટરીઓ કાર્યરત છે, ચાલુ છે. એમાં કેસ્ટર મિલો છે, ઓઇલ મિલો છે, સો મિલો છે, પીવીસી પ્લાસ્ટિકની ફેક્ટરીઓ છે, અને 1-2 કોલ્ડ સ્ટોરેજ છે. બરાબર, હવે એમાં ચાલુ ફેક્ટરીઓ શરૂઆતના જે 20 દિવસ આપ્યા, 21 દિવસમાં એમાં બિલકુલ ફેક્ટરીઓ બંધ રહી છે. એના પછી સરકારે જેમ મંજૂરીઓ આપી એ રીતે જે જીવન જરૂરિયાત ચીજ વસ્તુઓ છે એ ઓઇલ એટલે દાળ મિલો, પછી જે ખાદ્ય પદાર્થની વસ્તુ છે, અમુક કરિયાણાની દુકાનો છે, એ બધું ચાલુ રહ્યું, અને બીજી ફેક્ટરી જે મોટી ફેક્ટરીઓ બિલકુલ બંધ રહી છે. કોરોના લઈને અમે આખી જીઆઈડીસીમાં 2 વાર તો સેનેટાઈઝ કરાવી છે, સંપૂર્ણ આખી જીઆઈડીસી સેનેટાઈઝ કરાવી, અને અત્યારે હાલ પણ અમારે બીજી વખતમાં 2 દિવસની અંદર ફરી વાર પણ સેનેટાઈઝ કરવાની છે. જીઆઈડીસીમાં બહારના જે પરપ્રાંતીય મજૂરો હતા કોરોનાને લઈને એ બધા એમના વતન જતા રહ્યા છે. હાલ જે ગુજરાતી મજૂર છે એમનાથી કોઈ મોટી બોરીઓ કે 60-80 કિલોની બોરી આવે એમનાથી ઉપડી શકતી નથી. જે બહારના મજૂર છે એ બધા લગભગ 1000 જેવા મજૂર બહાર જતા રહ્યા છે, એમના વતન. હાલ 250-300 મજૂર જેવા છે, એટલે જીઆઈડીસીની ફેક્ટરી ચાલુ તો થઈ છે પણ બહુ બહુ કઠિન મુશ્કેલી છે કે મજૂરો વગર એમ. એટલે હાલે જો સરકાર પાછળ બીજા રાજ્યમાંથી મજૂર લાવવા માટે પણ અત્યારે મંજૂરી લેવી પડે છે, પાછળ જતા રહે લાવવા માટે. અમારી 100 મિલની વાત કરો, 100 મિલમાં પણ જે બહારના રાજસ્થાનના ઉદયપુરના મજૂર છે, હવે એમને લાવવા છે તો પછી મંજૂરી લાવી તો જ લાવવા, અને લાવવા પછી પણ શું કે એમને ક્વોરન્ટાઇન કરવા, 14 દિવસ ક્વોરન્ટાઇન કરે તો પછી કામ ક્યારે કરે એમ. નુકસાન ચંડીસર જીઆઈડીસીમાં કરોડો રૂપિયાનું નુકસાન છે. મોટી ફેક્ટરીમાં તો ઘણું નુકસાન છે, અમુક નાની નાની ફેક્ટરીમાં પણ 1-1 ફેક્ટરીમાં 5-5 લાખ રૂપિયાનું કે નાની ફેક્ટરીવાળાના છે, પણ મોટી ફેક્ટરી 2-4 દિવસે કેસ્ટર મિલો છે, અમુક ઓઇલ રિફાઇનરી મિલો છે, એમાં કરોડો રૂપિયાનું નુકસાન છે. સરકાર પાસે અપેક્ષા એ છે કે 20 લાખ કરોડનું જે પેકેજ જાહેર કર્યું છે, હવે એમાં પેકેજ જાહેર કર્યામાં જે લાખ રૂપિયા ગ્રામ્ય કારીગરોને આપવાના નક્કી કર્યા છે, પણ એના પછી ઉદ્યોગોવાળાને શું મદદ કરવી એવું કોઈ હજી એની સ્પષ્ટતા થઈ નથી. તો અમારી માગણી એવી છે કે ઉદ્યોગોવાળાને આમાંથી કોઈ મોટી લોન વગર વ્યાજે મળે તો અમારી આવી માગણી છે એમ. જીઆઈડીસીના માજી પ્રમુખ અને અમી કસ્ટર ઓઇલ મિલના માલિક બકાભાઈ પાધ્યાએ જણાવ્યું હતું કે જીઆઈડીસીમાં એગ્રોબેઝ ઇન્ડસ્ટ્રી ડેવલપ થઈ રહી છે અને કામદારોની વાત કરીએ તો ગુજરાતી મજૂરો અન્ય રાજ્યના મજૂરો જેવું લોડિંગ કામ કરી શકતા નથી. હાલમાં જે યુનિટ ચાલુ થયા છે પરંતુ પરપ્રાંતીય કામદારો જવાથી હાલ તો 50% કામ થશે અને 2 મહિના જેટલો સમય લાગશે, ત્યારબાદ પરપ્રાંતીય મજૂરો પરત આવશે, ત્યારબાદ જ આ ઉદ્યોગો ફરીથી ધમધમે તેવું જોવા મળી રહ્યું છે. હવે એકચ્યુઅલી આપણા સાથે એવી વાત છે કે ગુજરાતીઓ કોઈ
મજૂરી જે ઉપાડવાનું લોડિંગ અનલોડિંગનું કામ ન કરી શકે. આપને પણ સારી રીતે ખબર હશે કે આખા ગુજરાતના, ઉત્તર ગુજરાતના તો જેટલા પણ ગંજ બજારો છે કે ઓઇલ મિલ્સ હોય, એની અંદર લગભગ બાજુમાં જ રાજ્ય આપણું વડીને આવેલું છે જે રાજસ્થાન છે, એ બધા મજૂરો આ કામ કરી શકે છે. ગુજરાતી માણસ અને એની પ્રકૃતિ આવી મજૂરી કરવા માટે ટેવાયેલી નથી, એટલે એ મજૂરો બહુ ઝડપથી એમને રાખવાની કોશિશ થઈ, જમાડવાની વ્યવસ્થા બધી થઈ અને ઘણું બધું થયું, પણ એ બહુ વિહવળ થઈ ગયા. અને પછી જ્યારે સરકારે એમ કહ્યું કે ભાઈ હવે જેને જ્યાં જવું હોય એ છૂટી, એટલે એ પ્રમાણે બધા નીકળી ગયા છે. હા, એકમોની અંદર જે ઇફેક્ટ આવી તો એ સ્કિલ લેબરો છે સાહેબ, એટલે એકમોની અંદર થોડી બે એક મહિના આ અસર ખાસી જળવાશે, એટલે 50% પ્રમાણે કામ બધું થશે. આ તો ચોક્કસ વાત છે, કારણ કે સ્કિલ માણસો જે એ કામ કરીને બીજા અહીંના કોઈ કામ કરશે તો એ તો બહુ માર્જિનલી કામ થઈ શકશે. હા, હવે આપ મને આ પ્રશ્ન પૂછ્યો સલામતીનો, એટલે એમાં તો એક શરતી સલામતી એ જ હોય છે કે આપ અંદર આવ્યા તો પહેલાં તમારું ગનથી ટેમ્પરેચર માપવામાં આવ્યું, પછી આપના હેન્ડ વોશ સેનિટાઇઝરથી કરવામાં આવ્યા, અને પછી એક જે પેનલ બનાવી છે એ ચેનલની અંદરથી જ તમને તમારા કપડાં ઉપર એક છંટકાવ થાય જે એક પ્રકારનું સેનિટાઇઝેશન છે, અને એના પછી જ તમે અંદર પ્રવેશી શકો. માસ્ક પણ અમે આપીએ છીએ, બધા જ અમારા કાર્યકરોને માસ્ક બધું જ આપેલું છે, અને રેગ્યુલર એમને વધારાના પણ આપીએ છીએ, એટલે આ એક ડિસ્ટન્સ જળવાય અને આ બધી વસ્તુઓની તમારી પાસે હોવી જોઈએ. હવે અહીં વાત છે મજૂરોની કાર્યક્ષમતાની, તો જીઆઈડીસીમાં એકમો ધરાવતા સંચાલકો પણ સ્વીકારી રહ્યા છે કે આપણા ગુજરાતના મજૂરોની કાર્યક્ષમતા પરપ્રાંતીય મજૂરો કરતાં ઓછી છે. ત્યારે કોરોના વાયરસને લઈ ગભરાઈને તેમના વતન પહોંચી ગયેલા પરપ્રાંતીય મજૂરો ક્યારે પરત આવશે તે હજુ પણ નક્કી નથી. ત્યારે હવે સ્થાનિક મજૂરોએ પણ પોતાની કાર્યક્ષમતામાં વધારો કરવો જરૂરી બની ગયો છે.